ઓલપાડ તાલુકાના કિમ ખાતે આવેલ વિદ્યાદીપ શૈક્ષણિક સંકુલ દ્વારા લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદોને જમવાનું મળી રહે તે માટે રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કોરોનાના સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં બીજા તબક્કાનું 3 મે સુધી 19 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે। આ લોકડાઉનના કારણે વેપાર ધંધાઓ બંધ થઈ જતા લોકોને જીવન નિર્વાહ ચલાવવાનું ભારે મુશ્કેલ થઈ ગયું છે। જો કે આ સ્થિતિમાં વહીવટીતંત્રની અને સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ જરૂરિયાતમંદોને વહારે પહોંચીને મદદ કરી રહી છે, જેમાં વિદ્યાદીપ સંકુલ દ્વારા જરૂરિયાતમંદોને અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી છે। જય શ્રી કૃષ્ણ। હું દેસાઈ જિજ્ઞાસા વિદ્યાદીપ સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। અત્યારે જે વૈશ્વિક મહામારી કોરોના વાયરસની ચાલી રહી છે તેને ધ્યાનમાં લઈને કિમમાં તથા કિમની આજુબાજુના ગામમાં જે અત્યંત ગરીબ લોકો છે તેના માટે વિદ્યાદીપ પરિવાર તરફથી કીટની વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં કિમ, કિમની સોસાયટી અને કિમ અને ઓલપાડ તાલુકાના જે એકદમ જરૂરિયાતમંદ ગામડાના વ્યક્તિ છે તેને આ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। વિદ્યાદીપ પરિવાર આ મહામારીને લઈને સચેત છે, આપ સાવધાની રાખો, ઘરે રહો, સુરક્ષિત રહો। વિદ્યાદીપ સંકુલ દ્વારા અત્યારે આખી દુનિયામાં જે કોરોના વાયરસ ફેલાયો છે અને જેની ખાસી મોટી અસર આપણા ભારત દેશની અંદર પણ વર્તાય છે, તો એને લક્ષ્યમાં લઈને એને ધ્યાનમાં લઈને વિદ્યાદીપ સંકુલ દ્વારા અનાજની કીટ એટલે કે 10-12 કિલો વજનની કીટ કિમ ગામમાં, કિમ ગામની સોસાયટીઓમાં જે અત્યંત ગરીબ લોકો રહે છે કે જેઓને સરકાર તરફથી કોઈ લાભ નથી મળ્યો અથવા તો જેઓના પગાર બંધ થઈ ગયા છે, ઘરમાં કોઈ ઇન્કમ નથી, એવા ઘરોની અંદર 200 કીટનું વિતરણ કરવામાં આવે છે। સાથે સાથે આજુબાજુના ગામડાની અંદર જે અત્યંત ગરીબ લોકો છે એને પણ 200 કીટની અંદરથી વિતરણ કરવામાં આવવાનું આવી રહેલ છે। સાથે સાથે વિદ્યાદીપ સંકુલ દ્વારા એક ખૂબ સુંદર મજાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ભાઈ હજુ પણ આ કીટ ઘટે અને હજુ પણ ગરીબ લોકો રહી જાય તો પણ વિદ્યાદીપ સંકુલના ચેરમેનશ્રીએ હાકલ કરીને કીધું છે કે જેટલી પણ કીટની જરૂર પડશે એટલી કીટ આપણે ગરીબો માટે વિતરણ કરીશું। મહામારી ફેલાયેલી છે કોરોના વાયરસની, તો એક મેસેજ તરીકે વિદ્યાદીપ સંકુલ એવું કહેવા માગે છે કે તમામ લોકો ઘરમાં રહો, શાંતિથી અને સુરક્ષિત રહો એવી અમે આશા રાખીએ છીએ। અને હજુ પણ જ્યારે પણ કીટનું વિતરણ કરવામાં કે અમારી તરફથી કે અમારા ઉપર કંઈ પણ મેસેજ આવશે કે ભાઈ આ જગ્યા ઉપર કે આ સોસાયટીમાં કે આ ગામની અંદર હજુ પણ ગરીબ લોકોને અનાજ કે જમવાનું મળતું નથી, તો વિદ્યાદીપ સંકુલ અવિરત આ કીટનું વિતરણ કરવા માટે તૈયાર છે। જય શ્રી કૃષ્ણ।